ગુડ મોર્નિંગ. આજે ફરીથી આપણે પાંચમું ચેપ્ટર કન્ટિન્યુ કરીએ છીએ. આજે લગભગ આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે રંજક દ્રવ્ય કણ વિશે ચર્ચા કરી હતી. રંજક દ્રવ્ય કણ શું છે, કેવી રીતના હાજર હોય છે, બરાબર? લ્યુકોપ્લાસ્ટ, રંજક દ્રવ્યો જે છે એ લ્યુકોપ્લાસ્ટ છે, ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગીન પીળા ગ્રીન આવા જે રંજક કણો છે એની વાત કરી. હવે આપણે એક અંગિકાની વાત કરવાની છે જેનું નામ છે રસધાન્યો, બરાબર? શું નામ છે? રસધાન્યો. જો આમાં જ કંઈક અર્થ શોધવાની કોશિશ કરવાની હંમેશા મિત્રો, આપણે કોઈ પણ ટોપિક સમજતા હોય એના નામમાં જ અર્થ સમજવાની કોશિશ કરવાની. રસ એટલે કે કોઈ પણ પ્રવાહી અને ધાની એટલે કે કોઈ પણ કોથળી, બરાબર? પ્રવાહી છે અને ધાનીઓ એટલે મતલબ કે કોથળી. કોથળી મતલબ કે જે વધારે સ્થાન ધરાવે છે તેવી જગ્યા, બરાબર? એને ધાની કહેવાય. આમ સામાન્ય ભાષામાં ધાની એટલે કોથળી. રસધાનીઓ એટલે રસથી ભરપૂર હોય તેવી જગ્યા અથવા તો તેવું સ્થાન. ઓકે, શું કહે છે આપણને? તો કે પ્રવાહી કે ઘન પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના જે છે એને રસધાનીઓ કહેવાય, બરાબર? કોષની અંદર ઘન પદાર્થનું અને પ્રવાહી પદાર્થનું સંગ્રહ કરતી જે કોથળી જેવી રચના છે તેને શું કહેવામાં આવે છે? રસધાનીઓ કહેવામાં આવે છે. તેઓનું કદ પ્રાણીઓની અંદર અને વનસ્પતિની અંદર જુદું જુદું હોય છે. જોઈએ આપણે કેવી રીતનું એનું કદ હોય છે. તો કે પ્રાણીઓની અંદર જે વનસ્પતિ રસધાનીઓ છે એ નાના કદની હોય છે. કોના કરતાં? તો કે વનસ્પતિમાં જે રસધાનીઓનું કદ છે એના કરતાં પ્રાણીઓમાં રસધાનીઓ નાના કદની હોય છે. કેટલો વિસ્તાર રોકે છે? તો કે 50-90% સુધીનો વિસ્તાર, કોષનો 50-90% સુધીનો વિસ્તાર જે છે એ આ રસધાનીઓ રોકે છે, જેમાં રસ ભરાયેલો હોય છે ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપે. ઓકે, આપણને આ 1 માર્ક્સની અંદર પૂછાય છે કે કેટલા ટકા વિસ્તાર રોકે છે. ઓકે, ડન. એનાથી આગળ વાત કરીએ આપણે તો વનસ્પતિ કોષના રસધાની કોષીય દ્રવ્યથી ભરેલી હોય. વનસ્પતિ કોષમાં શું હોય? રસધાનીઓ જે છે એ કોષીય દ્રવ્યથી, કોષરસ જે છે એનાથી ભરેલી હોય છે. શું કાર્ય કરે છે રસધાનીઓ? તો કે કોષને આસુનતા અને બરડતા આપે છે. આસુનતા અને બરડતા એટલે શું, એના માટે આપણે સમજીએ આપણે મિત્રો. આસુનતા એટલે શું? તો ખાસ કરીને આસુનતા એટલે કે બીડાઈ જવું. માની લો કે કોઈ એક આવું પર્ણ છે સરસ રીતના, બરાબર? પર્ણની વાત કરીએ કે આવું આપણી પાસે પર્ણ છે અને આ પર્ણને જ્યારે આપણે આંગળી વડે અડીએ, બરાબર, અડીએ તો શું થશે? આ જ પર્ણ જે છે એ એકદમ ચીમડાઈ જશે. જો આમાંથી આવું સ્વરૂપ થઈ જશે, બરાબર? આપણે એને અડીએ એટલે એની અંદર જે રસધાનીઓ છે એ રસ જે છે એ એક કોષમાંથી બીજા કોષમાં સ્થળાંતરિત થઈ જશે. એટલે કે આ ફૂલાયેલા સ્વરૂપમાંથી આવું સંકોચનવાળું સ્વરૂપ એનું આવી જશે. આને આસુનતા કહેવાય, બરાબર? બરડતા આપે છે મતલબ કે આપણે એને વાળીએ, કોઈ પણ ડાળીને વાળીએ, વનસ્પતિના કોષોને વાળીએ બધા, તો એ ત્યાં વળી જાય છે અને પાછું છોડી દઈએ તો મૂળ અવસ્થામાં આવી જાય છે. આ બરડતાનું સ્વરૂપ છે, બરાબર? નહીંતર આપણે શું થવું જોઈએ? વાડીઓની જો સખત હોય તો એ તૂટી જવું જોઈએ એનાથી, પણ એવું થતું નથી. ડાળીઓને જ્યારે લીલી હોય છે ત્યારે આપણે વાળીએ, બરાબર, ત્યારે એ તૂટતી નથી, બરાબર? આને આસુનતા કહેવાય. ફરી પાછું જ્યારે આપણે આ આંગળી લઈ લેશું, બરાબર, ત્યારે ફરી પાછું આમાંથી આ સ્વરૂપ આવી જશે. આખી સમગ્ર જે પ્રક્રિયા છે એ આસુનતા તરીકે ઓળખાય છે. એનાથી આગળ ચર્ચા કરીએ મિત્રો. આપણે કોષને દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે આપ્યું છે લજામણીનો છોડ, બરાબર? લજામણીનો છોડ યાદ રાખવાનો છે. ઓકે, ડન. લજામણીનો છોડ, શું ધરાવે છે? એમિનો એસિડ, શર્કરા, કાર્બોનિક એસિડ અને પ્રોટીન્સ ધરાવે છે. અમીબા પણ આવી જ કંઈક રચના ધરાવે છે જેને અન્નધાની કહેવામાં આવે. જ્યારે અમીબા તો અનિશ્ચિત આકારનું એક કોષીય સજીવ છે, આપણને ખબર છે. જ્યારે એની નજીક આવો કોઈ પણ ખોરાક આવે છે ત્યારે શું કરે છે? તો એની ફરતે આવા ખોટા પગો જેવી રચના ફેલાવી દે અને પછી આશ્રુતિની ક્રિયા, વધુથી ઓછા તરફ, આ બહાર ખોરાક વધુ છે અંદર ઓછો છે, એટલે વધુથી ઓછા તરફની ક્રિયા દ્વારા શું કરે છે? એ ખોરાકને પોતાની અંદર લઈ લે છે અને અંદર પોતે આવું કંઈક નિર્માણ કરે છે જેને અન્નધાની કહેવામાં આવે છે. ઓકે, રસધાની જેવો જ એક ભાગ છે જેને અન્નધાની કહેવામાં આવે છે. એનાથી આગળ વાત કરીએ મિત્રો તો વિશિષ્ટ રસધાનીઓ નકામા દ્રવ્યો અને વધારાના પાણીનો સંગ્રહ કરે અને ત્યારબાદ એને શું કરે છે? કોષની બહાર નિકાલ કરે છે. શું કરે? નકામા દ્રવ્યો જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનું પણ સંગ્રહ કરે, વધારાનું પાણી આપણા શરીરમાં હોય એનું પણ સંગ્રહ કરે અને જરૂર ન હોય તો એને કોષની બહાર ત્યાગ કરે છે, બરાબર?
કોષનો સજીવનો બંધારણીય એકમ છે. કોણ? કોષ સજીવનો બંધારણીય એકમ છે. આવો પ્રશ્ન આપણને પૂછાય, આપણે કહેશું કે સજીવની અંદર જે અત્યંત સૂક્ષ્મ ક્રિયાઓ થાય છે એ કોષ દ્વારા થાય છે અને કોષની અંદર વિવિધ અંગિકાઓ આવેલી છે, બરાબર, જે આ ક્રિયાઓ કરે છે. આપણે પ્રશ્ન પૂછેલો છે, બરાબર, શ્વસન, પોષણ મેળવવું અને નકામા દ્રવ્ય દૂર કરવા અને નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું, આ તમામ ક્રિયાઓમાં ઉપયોગી છે, એટલા માટે આપણે કોષને સજીવનો બંધારણીય એકમ કહીએ છીએ. આમ આઈએમપી જે યાદ રાખજો, કારણની અંદર પૂછાઈ શકે આપણને કે કોષને સજીવનો બંધારણીય એકમ કહે છે શા માટે, કારણ કે જો એ શ્વસન પોષણ મેળવવાની પ્રક્રિયા, નકામા દ્રવ્યોને શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા અને નવા પ્રોટીન્સનું આપણા શરીરની અંદર નિર્માણ કરવાની પ્રક્રિયા, આ તમામમાં મદદરૂપ થાય છે, એટલા માટે તેને સજીવનો બંધારણીય એકમ કહે છે. એક માર્ક્સમાં પણ પૂછાય કે ખાલી જગ્યાને સજીવનો બંધારણીય એકમ કહે છે, તો જવાબ આવશે કોષ. ઓકે, હવે એક લાસ્ટ ટોપિક આપણે આ ચેપ્ટરનો જે શીખવાનો છે, અગત્યનો છે મિત્રો, જેનું નામ છે કોષ વિભાજન. શું નામ છે મિત્રો? કોષ વિભાજન. કોષ વિભાજનની વાત કરીએ, નામમાં જ અર્થ શોધી, હંમેશા મારી પાસે કોઈ એક કોષ હશે, આનું વિભાજન એટલે આને તોડી નાખવું, આમાંથી કંઈક નવા કોષો બને, આ કોષ જે છે એમાંથી કંઈક નવા કોષો બને, બરાબર, તો એને કોષ વિભાજન કહેવાય. બરાબર, શું કહે છે? જૂના મૃત કોષોના સ્થાને નવા કોષો આવે છે જેને કોષ વિભાજન કહે છે. પ્રજનન કોષ, પ્રજનન માટે જનન કોષોનું નિર્માણ આવશ્યક છે. જનન કોષ એટલે શું મિત્રો? જનન કોષ જે છે એ નવા બાળ કોષના નિર્માણ માટે જરૂરી એવા કોષો છે, આમાંથી જ નવા કોષોનું નિર્માણ થાય છે, નવા સજીવનું નિર્માણ થાય છે. જોઈએ, મનુષ્યની અંદર જે જનન કોષો છે એ નર જનન કોષ એટલે કે પુરુષમાં જે છે એ શુક્રકોષ હોય છે અને માદા જનન કોષ એટલે કે સ્ત્રીમાં જે છે એ અંડકોષ હોય છે. શુક્રકોષ દ્વારા અંડકોષનું જ્યારે ફલન થાય છે ત્યારબાદ નવી સંતતિ બને છે, બરાબર, અને શુક્રકોષ દ્વારા અંડકોષનું જે ફલન થાય છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રજનનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, ડન. એના દ્વારા નવી સંતતિ બને. આ વાત થઈ કોની? બહુકોષી સજીવોમાં. આ મનુષ્યમાં અને વિવિધ પ્રાણીઓમાં આવું જોવા મળે, બહુકોષી સજીવોમાં, બરાબર. પણ એકકોષી સજીવ હોય, બરાબર, એકકોષી સજીવ અમીબા પેરામિસિયમ, એમાં તો નર ને માદા ને એવું કોઈ હોતું નથી, બરાબર, નરજનન કોષ ને એવો કોઈ કોષો પણ નથી હોતા, તો એમાં નવા સજીવ કેવું બને? એકમાંથી બે અમીબા, બેમાંથી ચાર અમીબા કેવી રીતના બનતા હશે? તો કે આ ક્રિયા, જે ક્રિયા દ્વારા નવા કોષનું નિર્માણ થાય, કોષ વિભાજન, અને એના માટે એકકોષી સજીવો માટે, ખાસ યાદ રાખજો, એકકોષી અથવા તો બહુકોષીઓમાં પણ, બહુકોષીઓમાં છેલ્લે તો થાય આમ જ, બરાબર, પણ શું થાય છે? સમભાજન અને અર્ધીકરણ આ બે પ્રકારના વિભાજન જોવા મળે. સમભાજન એટલે સમ એટલે સરખું, ભાજન એટલે ભાગ થવું, સરખા ભાગમાં સજીવોનું વિભાજન થાય તો એને સમભાજન કહેવાય. અને બીજું જોવા મળે છે અર્ધીકરણ, બરાબર, અડધું થવું, મતલબ કે સમભાજન દ્વારા શું થશે? આકૃતિની મદદથી આપણે સમજીએ શું કહેવા માંગે છે. જો સરખા પ્રમાણમાં વિભાજન પામે ને સમ વિભાજન કહેવાય. દાખલા તરીકે મારી પાસે એક આ માતૃકોષ છે, બરાબર, એમાંથી આ નવા બે કોષો બન્યા. કેવી રીતના? તો કે એનું આ કોષ કેન્દ્ર છે એની નજીક આ સપાટી ગઈ અને એ બે છૂટા પડીને બે સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વમાં આવ્યા, બરાબર, તો આ સમ વિભાજન થઈ ગયું કહેવાય. પણ આ માતૃકોષમાંથી જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થશે ત્યારે આ એકમાંથી બે બન્યા હતા, એવી જ રીતના એકમાંથી ચાર સજીવ, ચાર નવા બાળકોષનું નિર્માણ થશે, જેને આપણે અર્ધીકરણની પ્રક્રિયા કહેશું. જો દેખાય છે તમને, એકમાંથી કેટલા બને છે? ચાર બને છે. આને શું કહેવાય? અર્ધીકરણની પ્રક્રિયા. તો મિત્રો, આ હતું આપણું પાંચમું ચેપ્ટર. આઈ હોપ બધા લેક્ચર્સમાં તમે એન્જોય કર્યું હશે, બરાબર. આપણી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, બરાબર, અને સારા રિવ્યૂઝ આપો જેથી સારા સારા વિડીયો આવી રીતના આવતા રહીએ. ઓકે, આજ માટે આટલું જ. પાંચમું ચેપ્ટર અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. જ્યારે હવે આપણે નેક્સ્ટ મળશું બેટા, ત્યારે આપણે આઠમું ચેપ્ટર ગતિની સાથે મળશું. ત્યાં સુધી આવજો.